રનિંગ સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક રીતે ગુજરાત સિવિલ કેન્સર સોસાયટી દ્વારા સારવાર કરાયેલા થેલેસેમિયા ડિસઓર્ડરવાળા બાળકોને સીધું દાન આપવાના ઉમદા હેતુ પૂર્ણ કરવા માટે અને આ સંદેશા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એએસસીએ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ક્લબની સાથેનો આજે બ્લડ ડોનેશન કેમ્પનો પ્લાનિંગ કરેલું છે તે સ્પોર્ટ્સ ક્લબ ખાતે થઈ રહ્યું છે. સળંગ સતત છઠ્ઠા વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પ ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકો માટે કેન્સર સોસાયટી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડાયરેક્ટ કેન્સર પીડિત બાળકોને મળે છે તેવો ઉમદા હેતુ છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લગભગ 200-225 જેટલા બ્લડ ડોનર આવે તેવું પ્લાનિંગ કરેલું છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ સેવા સમર્પણ ફાઉન્ડેશન અને ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.